હરિયો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રશ્ન 11 ગુણ્યા અને ભાગાકાર તો આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર જોઈશું 125 બરાબર. અગાઉ આપણે પાઠ્યપુસ્તકમાં જે માહિતી મેળવી હતી 122 અને 23 એમાં દરેકને ખ્યાલ આવી ગયો હશે, અને 24 નંબર ઉપર પણ આપણે કૂદકા મારતા પ્રાણીઓ વિશે સમજ્યા હતા. એમાં આપણે મહાવરો એના દાખલા લખ્યા હતા અને એના અનુસંધાનમાં આપણે ઘણા દાખલા શીખ્યા હતા. તો આજે આપણે જોઈશું પેજ નંબર 125 અને જ્યારે ભાગાકાર સમજાવવામાં આવે ત્યારે દરેક વિદ્યાર્થી વિડીયો જોઈને સારી રીતે કરે એ ધ્યાન રાખવાનું, અને ઘડિયા જ્યારે ભાગાકાર હોય છે કે ગુણાકાર તો તમારા ઘડિયા જો તમને આવડતા હશે તો તમે સારી રીતે અહીંયા ભાગાકાર કે ગુણાકાર કરી શકશો. અને મેં તમને અગાઉ પણ ભાગાકાર દાખલા લખવા આપ્યા હતા, એ પણ જોઈશું આપણે કે કેટલા સાચા જવાબ લખ્યા છે. બરાબર, તો પછી વર્ણનો લખીશ એટલે તમારે ચેક કરવાનું કે આપણે સાચા છે કે ખોટા. તો જો ખોટો હોય તો પછી સુધારી લેવાનું. તો પહેલાં આપણે જોઈશું પેજ નંબર 125 પાઠ્યપુસ્તકમાં દરિયાઈ છીપલા. તો ધ્રુવ દરિયાની નજીક રહે છે, તેણે પોતાના 3 મિત્રો માટે છીપલાની માળા બનાવવાનું વિચાર્યું. બરાબર, દરેક વિદ્યાર્થીએ દરિયા કિનારે ફર્યા જશો, તમે ફરવા જાઓ ત્યારે તમે છીપલા પણ જોયા હશે. તો આખો દિવસ એણે શું કર્યું, દરિયા છીપલા શોધ્યા. સાંજ સુધીમાં તેણે 112 છીપલા ભેગા કર્યા. હવે તેની પાસે ઘણા બધા જુદા જુદા રંગના અને ચમકતા છીપલા છે. તો હવે હું એક માળા 28 છીપલામાંથી બનાવીશ. શું એટલા છીપલા પૂરતા છે મારા બધા મિત્રો માટે માળા બનાવવા? હવે શું કીધું, 112 છીપલા એણે ભેગા કર્યા તો એમાંથી એણે માળા બનાવવાની હતી. તો માળા બનાવવા માટે એક માળામાં એણે 28 છીપલા વાપર્યા, એટલે કે એનો ઉપયોગ કર્યો. તો 112, હવે આપણે 112ને 28 વડે ભાગાકાર કરીશું તો કેટલી માળા બને એ આપણને જવાબ તો મળે, પરંતુ તમને આપણે ઘડિયા 20 સુધી આવડતા હોય એટલે તમને તકલીફ પડે. તો તમે 112 એમાંથી 28 બાદ કરતા જવાનું, અને તમે કેટલી વખત બાદ કરો છો તો બાદ વાક્યની રીતે પણ આપણે ભાગાકાર કરી શકીએ. તો અહીંયા આપણને આપી છે કે એક માળા માટેના છીપલા, તો એક માળા માટે 28 છીપલા કુલ છીપલા હતા 112. તો એક માળા માટે 28, તો 112માંથી આપણે 28 બાદ કરવાના. તો પછી વધે એમાં ફરીથી આપણે 28 બાદ કરીશું. બરાબર, અહીંયા પેજ નંબર તમારો 125, તો એમાં તમને ખ્યાલ હશે. હવે આપણે બેમાંથી આંક ન જાય, બરાબર, ઉપર સંખ્યા નાની છે અને નીચે સંખ્યા મોટી છે, એટલે આપણે શું કરવું પડે, દસકો લેવો પડે. તો અહીંયા આપણે દસકા લેવા માટે શું કરીશું, તો 10 કરીશું અને 10 ને 2 12. અહીંયા એક તો એક સંખ્યા ઘટાડીશું તો અહીંયા કેટલા થશે, 10 બરાબર, અને અહીંયા થશે 0. અને ખ્યાલ ના આવે અહીંયા 0 મૂકવાની, તો 10 ને 2 12, 12માંથી 8 કાઢીશું, તો 8 પછી 9 10 11 ને 12, તો કેટલા વધે, 4. 10માંથી 2 જાય તો 8. હવે ફરી આપણે 84 છીપલા વધ્યા, એમાંથી 28 બાદ કરીએ તો અહીંયા આપણે 14, અહીંયા 7, તો 14માંથી 8 કાઢીએ તો 8 પછી 9 10 11 12 13 ને 14, તો 6 વધે, કેટલા વધે, 6. હવે આમાંથી 7માંથી 2 જાય તો 5. તો આ બીજી માળા માટે, હવે આપણે જોઈશું ત્રીજી માળા માટે. તો અહીંયા 56 ઓછા 28, તો એમાં પણ અહીંયા 10 કરીને આપણે 16 કરીએ બરાબર, અને અહીંયા 4, તો 16માંથી 8 જાય તો 8 ને 8 16, અને અહીંયા 28, 4માંથી 2 જાય તો 2. તો અહીંયા ત્રીજી માળા અને અહીંયા ચોથી માળા, બરાબર ખ્યાલ આવ્યો, 28
એક માળામાંથી 28 એ એક માળા માટે કેટલા છીપલા વાપરે છે 28 કુલ છીપલા કેટલા ભેગા કર્યા હતા 112 તો એક માળા બની બીજી ત્રીજી અને 4 તો 112 માંથી કેટલી માળા બની શકે છે 4 તો આપણે 28 ને અહીંયા 4 વડે ગુણાકાર કરીશું તો પણ આપણને ખ્યાલ આવશે કે 4 નો વડીયો 8 સુધી બોલીએ તો 4 8 32 વધી આવશે 3 4 2 8 9 10 ને 11 તો 112 છીપલા થયા બરાબર તો કેટલી માળા બની 4 તો હવે આપણે એ ભાગાકાર અહીંયા બાદબાકીની રીતે ભાગાકાર આપણે ના કર્યો પરંતુ બાદબાકી કરીને આપણે માળાની સંખ્યા શોધી ખ્યાલ આવે બધાને તો હવે તેની પાસે 84 છીપલા છે ફરી 28 છીપલાની માળા બનાવવા કેટલા છીપલા બાકી રહ્યા આ લખવાનું છે બરાબર વર્ડમાં લખાય લખવાનું 112 માંથી 28 બાદ કર્યા તો 84 રહ્યા 84 માંથી બાદ કર્યા તો 56 રહ્યા 56 માંથી બાદ કર્યા તો 28 તો પછી તેણે ત્રીજી માળા માટે છીપલા લીધા તો હવે તેની પાસે કેટલા બાકી રહ્યા તો 28 તો ધ્રુવ 112 છીપલામાંથી કેટલી માળા બનાવી શકશે તો પહેલી ખાલી જગ્યામાં તમારે એવું લખવાનું છે કે તેની પાસે 84 છીપલા છે ફરી 28 છીપલા બીજી માળામાં બનાવવા લીધા તો કેટલા તો અહીંયા હવે ત્યાં 56 લખવાના પછી કેટલા બાકી રહ્યા તો 28 કેટલી માળા બનાવી શકે તો 4 કેટલી બનાવી શકે તો 4 શું આટલા બધા આ છીપલા બધા મિત્રો માટે માળા બનાવવા માટે પૂરતા છે તો હા કેમ કે એને કેટલા મિત્રો હતા એના પોતાના 3 કેટલા મિત્રો હતા 3 ખ્યાલ આવે છે અહીંયા સમજાવીએ કે આપણે પાઠ્યપુસ્તકમાંથી સમજતા હોઈએ તો પહેલાં લખવાનું કે કુલ છીપલાની સંખ્યા 112 એક માળા માટે બનાવેલા 28 છીપલા અને 112માંથી 28ને બાદ કર્યા તો કેટલા વધ્યા 84 પછી ફરીથી 84માંથી 28 બાદ કરીએ તો કેટલા વધે છે 56 ફરી 56માંથી 28 બાદ કરીશું તો 28 અને એ રીતે અહીંયા 4 માળા બને છે આપણને પ્રશ્ન પૂછ્યો કે શું આ છીપલા બનાવ આટલા છીપલા તેના મિત્રો માટે માળા બનાવવા માટે પૂરતા છે તો આપણે જવાબ આપીશું હા હવે પ્રયત્ન કરો એટલે આપણે માત્ર પ્રયત્ન કરવાનો નથી પરંતુ દાખલા ગણવાના છે બરાબર અને એ દાખલા કેવા કહેવાય વ્યવહારિક દાખલા કેવા કહેવાય વ્યવહારિક માત્ર લખવાય ખાતર લખવાના નથી રકમ આપેલી હોય એ સમજવાની સમજીને પછી એમાં કઈ રીત આવે એ રીત લખવાની પદ આવે તો તે પદ લખવાનું બરાબર અહીંયા ભાગાકાર થાય તો આપણે અહીંયા 112 એવું આપ્યું હોય કે 112 છીપલાની સંખ્યા આપેલી છે એમાં 28 એક માળામાં 28 છીપલા વાપરીએ તો કેટલી માળા બને એવો દાખલો હોય તો આપણે શું કરી શકીએ કે આપણે છીપલા કેટલી માળા બને શોધવા માટે શું કરવું પડે ભાગાકાર કરવો પડે 112ને 28 વડે ભાગવા પડે અથવા આપણે 112માંથી 28 બાદ કરીએ ફરી સંખ્યા વધે એમાંથી 28 બાદ કરીએ એમ કરતાં કરતાં જે સંખ્યા જેટલા વખત બાદ કરતા એની સંખ્યા મળે એટલી માળા બને તો અહીંયા દરેકને ખ્યાલ આવતો હશે બરાબર તો આપણે કેટલી માળા બનશે 4 હવે આપણે કનુએ એક માળા 17 છીપલાની બનાવી આવી બીજી કેટલીક માળા તે 100 છીપલામાંથી બનાવી શકશે આપણને પ્રશ્ન પૂછ્યો બરાબર કનુ નામનો એક વિદ્યાર્થી છે એણે માળા અહીંયા આણે શું કર્યું હતું ધ્રુવે એક માળા 28 છીપલાની બનાવી જ્યારે કનુએ શું કર્યું એક માળા એક માળા કેટલા છીપલાની બનાવી તો ત્યાં 17 બરાબર તો અહીંયા પણ તમે તે માળા બીજી બનાવી શકે છે કે નહીં તે શોધવા માટે 100ને તમે 17નો વડીયો આવડતો હોય તો 100ને 17 વડે ભાગવાના અથવા
આવી રીતે તમે બાદબાકી કરતા જાઓ તો પણ તમને જવાબ મળે 100-17 પછી જે જવાબ આવે એમાંથી પાછા 17 બાદ કરવાના તો આપણે 17 નો ગણ્યો આપણને આવડતો હોવો જોઈએ તો આપણે ફટાફટ જવાબ આપી શકીએ એટલે તમારે દાખલા શીખવા ભાગાકાર હોય કે ગુણાકાર ગડિયા ખૂબ તૈયાર કરવાના છે જેટલા તમારા ગડિયા સારા તૈયાર હશે એટલો તમે મૌખિક જવાબ પણ આપી શકો બરાબર એટલે આપણે મૌખિક જ આપવાનો નહીં હોતો ગણતરી કરીને લખવાના હોય તો પણ તમે મૌખિક કરી શકતા હોય એટલે ફટાફટ તમે 100 માંથી ફટાફટ 17 નો ગડિયો ચાલુ કરો 17 એકા 17 પછી ભાગ ચલાવો 100 આવે ત્યાં સુધી એટલે તમને ખ્યાલ આવે કે આટલી માળા બને તો એ દાખલો આપણે પછી ગણીશું પહેલા રકમ સમજવાની હવે નંબર 2 એક ખોખામાં સાબુના 85 લાટા સમાઈ શકે છે શૈલીને તેમાં 338 સાબુના લાટા ગોઠવવા છે બરાબર એક ખોખું છે સાબુનું એમાં 85 લાટા સમાય છે અને કુલ લાટાની સંખ્યા કેટલી છે 338 તો તેને બધા લાટા સમાવવા કેટલા ખોખા જોઈશે તો એ પણ આપણે આવી રીતે બાદબાકીની રીતે ભાગાકાર કરીશું કેમ કારણ કે તમે 338 થી 85 વડે ભાગી શકો ભાગવા જશો તો તમને મુશ્કેલી પડશે એટલે આપણે 338 એમાંથી 85 બાદ કરવાના એટલે એક ખોખું બરાબર ફરીથી જે વધે એમાંથી 85 બાદ કરો એટલે બીજું ખોખું ફરી જેમાં વધે એમાંથી ત્રીજી વખત 85 બાદ કરો એટલે ત્રીજું ખોખું એમ કરતા કરતા તમને ખોખાની સંખ્યા મળશે એટલે દરેકને વ્યવસ્થિત રીતે લખવાનું તમે જ્યારે અહીંયા બોર્ડમાં લખાણ કરવામાં આવે એ તમારે લખાણ કરવાનું છે તો આપણે આ દાખલો ત્રીજો પણ વાંચી લઈએ અને પછી દાખલા ગણીએ એ દાખલા સમજાવું છું પહેલાં પછી ગણીશું એટલે ગણીએ પહેલાં કાલના જે ભાગાકાર આપ્યા હતા એ પણ હું બોર્ડમાં લખીશ એટલે તમારા ભાગાકાર સાચા છે કે ખોટા એ તમારે તપાસવાના છે જો ખોટા હોય તો જાતે તમારે સુધારવાના છે હવે અહીંયા મનપ્રીતને ઘર બનાવવા માટે 1500 અહીંયા વંચાય કેવી રીતે 1500 થેલી સિમેન્ટ જોઈએ છે એક ખટાળામાં એક સાથે 250 થેલીઓ લઈ જઈ શકાય છે તો ખટાળાએ કેટલા ફેરા કરવા પડશે અહીંયા પણ આપણે આ શીખ્યા દાખલા એ પ્રમાણે કરવાનો છે કે એણે કેટલા ફેરા કરવા પડશે તો આપણે ત્યાં 1500 - 250 ફરી આપણે જે સંખ્યા વધે એમાંથી પાછા 250 બાદ કરીશું અને ફરી સંખ્યા વધે એમાંથી 250 બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે તો હવે શું કહે છે કે વાહન ચાલક એક ફેરાના રૂપિયા 500 લે છે તો મનપ્રીત વાહન ચાલકને બધા ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવશે બરાબર હવે આ શું કહે છે કે વાહન ચાલક એક ફેરાના કેટલા રૂપિયા લે છે 500 તો આપણે એના જવાબ દાખલો ગણીશું એટલે 4 ફેરા થાય તો કેટલા રૂપિયા થાય 3 ફેરા થાય તો કેટલા રૂપિયા થાય એ આપણે ગણતરી કરીને જોઈશું તો એ પહેલાં આપણે અગાઉ તાસમાં જ્યારે સમજ્યા હતા ભાગાકારના દાખલા કે તમને હોમવર્કમાં આપ્યા હતા એ હું અહીંયા ગણીશ તો દરેક વિદ્યાર્થીએ તમારી નોટબુકમાં જોવાનું છે ખોટો હોય તો સુધારવાનો અને પછી આ મહાવરાના વ્યવહારિક દાખલા આપણે ગણીશું તો આ બોર્ડમાં તમારી રકમ તો લખેલી છે તમારે સાચો કે ખોટો એ જોવાનું છે બરાબર તો ભાગાકાર કરો સૂચના લખેલી છે તમારે બરાબર હું લખું છું તમારા કામના દાખલા 792/13 995/15 747/12 869/14 753/12
તો હવે આવા ભાગાકાર તમને પાંચ કાલે હોમવર્કમાં આપ્યા હતા બરાબર તો તમારી નોટબુકમાં દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે કે સાચા છે કે ખોટા બરાબર અહીંયા જે વર્ડમાં ગણાવવામાં આવે વિડીયો જોઈને પણ તમારે જોવાના કે મમ્મી પપ્પાની મદદથી ગણ્યા હોય કે જાતે ગણ્યા હોય તો ખોટો હોય તો આપણે અહીંયા સુધારવાનો છે તો આપણે કાલે હોમવર્ક હતું એમાંથી દાખલા ફરી જોઈશું કે તમારા કેટલા સાચા છે ને ખોટા જો ખોટા હોય તો આપણે ફરી સાચી ગણતરી કરીશું તો હવે આપણે અહીંયા તેર છે અહીંયા આપણે એકમ દશક અને સો તો સોના સ્થાનમાં આપણને સાત આપ્યા છે તો તેર સંખ્યા મોટી છે જ્યારે સાત નાના તો આપણે કેટલા અંક જોવા પડે અહીંયા બે અંક જોવા પડે તો બે અંક જોઈએ તો સાતરનો વડ 79 બરાબર તો 79 આવે ત્યાં સુધી અથવા એનાથી નાની સંખ્યા આવે ત્યાં સુધી આપણે ઘડીઓ બોલીશું તો જો તમને ભાગાકાર કરવા હોય તો ઘડિયા તો આવડતા જોવા જોઈએ ઘડિયા નહીં આવડતા હોય તો તમને તકલીફ પડશે તો આપણે 13નો ઘડિયો બોલીશું 13 એકા 13 13 2 26 13 3 39 13 4 52 13 5 65 13 6 78 બરાબર અને 13 7 91 વધી જાય છે તો અહીંયા 13 6 78 તો અહીંયા 13 6 વડે ભાગ ચલાવીશું તો 78 હવે અહીંયા ખાસ જોવાનું કે 9માંથી આ જાય તો 1 7માંથી 7 જાય તો 0 ઉપરથી ઉતારે 2 તો ઉપરથી ઉતારે 2 બરાબર હવે અહીંયા 12 સંખ્યા છે ખાસ ધ્યાન રાખજો બધા ખાસ અહીંયા જોવાનું અહીંયા સંખ્યા છે 12 અહીંયા સંખ્યા છે 13 આપણે શૂન્ય ચડાવવાની નથી અહીંયા દશાંશ શૂન્ય મૂકીને દશાંશ ચિહ્ન મૂકવું પડે શું મૂકવું પડે દશાંશ ચિહ્ન અહીંયા આપણે શૂન્ય વધ કરવાની નથી પરંતુ અહીંયા 12 સંખ્યા નાની છે ભાગ ચાલે નહીં એના માટે ભાગફળમાં શું કરી દેવાનું શૂન્ય ભાગફળમાં શું થાય શૂન્ય હવે આપણે જોઈશું દાખલા નંબર 2 995 ભાગ્યા 15 995 ભાગ્યા 15 તો એ 15નો ઘડિયો બોલવાનો 99 આવે ત્યાં સુધી બરાબર અથવા એનાથી ઓછી સંખ્યા આવે ત્યાં સુધી તો વચ્ચેથી ઘડિયા તમને આવડતા હોવા જોઈએ તો આપણને ખ્યાલ હોય કે 15 5 75 15 6 90 અને 15 7 105 થાય તો 15 6 90 હવે ઉપર 9 છે નીચે 0 એટલે એ જ અંક નીચે ઉતરી જાય ખ્યાલ આવ્યો અને 9માંથી 9 જાય તો 0 ફરી ઉપરથી ઉતરે 5 તો એમાં પણ 15 6 90 પાંચમાંથી 0 જાય તો 5 ના 5 9માંથી 9 જાય તો 0 બરાબર હવે 747 ભાગ્યા 12 તો આપણે 12 એકા 12 12 2 24 12 3 36 12 4 48 12 5 60 12 6 72 વધી જાય તો 12નો 5 સુધી ભાગાકાર કરી ભાગ ચલાવીશું 12 5 60 4માંથી 0 જાય તો 4 6માંથી 6 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 7 હવે ફરી 12નો ઘડિયો 47 આવે ત્યાં સુધી અથવા એનાથી ઓછા આવે ત્યાં સુધી તો 12 એકા 12 12 2 24 12 3 36 12 4 48 તો 12 4 48 વધી જાય છે અહીંયા એટલે 12 3 36 હવે બાદબાકી કરવાનું ભૂલવાનું નહીં બરાબર નિશાની મૂકવાની 7માંથી 6 જાય તો 1 4માંથી 3 જાય તો 1 બરાબર એવી નાની સંખ્યામાં બાદબાકી તો તમે સરળતાથી કરી શકો હવે 869 ભાગ્યા 14 869 ભાગ્યા 14 બરાબર તો 14 અહીંયા 86 તો 86 આવે ત્યાં સુધી અથવા એનાથી નાની સંખ્યા આવે ત્યાં સુધી તો 14નો ઘડી આપણે 6 સુધી બોલીએ એટલે 14 6 84 74 98 વધી જાય
છ માંથી ચાર જાય તો બે, આઠ માંથી આ જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા નવ. હવે ચૌદ એકા ચૌદ, ચૌદ દુ અઠ્યાવીસ, ચૌદ તરી બેતાલીસ વધી જશે, ચૌદ દુ અઠ્યાવીસ. નવ માંથી આ જાય તો એક, બે માંથી બે જાય તો શૂન્ય. હવે સસો ત્રેપન ભાગ્યા બાર, તો બાર એકા બાર, બાર દુ ચોવીસ, બાર ત્રીસ છત્રીસ, બાર ચોક અડતાલીસ, બાર પંચુ સાહીઠ, અને બાર છ બોતેર વધી જશે બરાબર, બાર પંચુ સાહીઠ. તો પાંચમાંથી શૂન્ય જાય તો પાંચ, છ માંથી છ જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા ત્રણ. ફરી આપણે બારનો કડીઓ બોલીશું, બાર એકા બાર, બાર દુ ચોવીસ, બાર ત્રીસ છત્રીસ, બાર ચોક અડતાલીસ, બાર પંચુ સાહીઠ વધી જાય એટલે બાર ચોક અડતાલીસ, ચાર સુધી આપણે બાર ચલાવીશું. હવે અહીંયા તેર કરીશું, અહીંયા ચાર, અને તેર ખ્યાલ આવે છે, દસકો લઈને આપણે ત્રણ કરીને તેર કરીએ તો તેર માંથી આ જાય તો નવ, દસ, અગિયાર, બાર ને તેર એટલે કેટલા વધે પાંચ, અને ચાર માંથી જ્યાં જાય તો શૂન્ય. તો દરેકના ભાગાકાર તમારે અહીંયા તપાસ ચેક કરી લેવાના કે સાચા છે કે ખોટા. તો આ રીતે તમારા ભાગાકાર હોવા જોઈએ બરાબર. હવે આપણે ફરીથી બીજા ભાગાકાર પણ લખીશું. તો હવે અહીંયા હું લખીશ, અહીંયા દરેકે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરવાનો. જ્યારે ભાગાકાર કરતા હોય તો ઘણીઓ મોઢે બોલતા જવાનું અને તમારે ભાગાકાર કરવાનો છે. હવે આપણે આગળ લખીશું, તો દરેકે ઘડિયાળ તૈયારી કરી દીધી છે બરાબર, ઘડિયાળ દરેકના કમ્પ્લીટ હોવા જોઈએ. તો અહીંયા આપણે આ ત્રણ ભાગાકારના દાખલા ગણીશું બરાબર. તો સાતસો પિસ્તાલીસ ભાગા બાર, તો હવે બારનો ઘડિયો આપણે અહીંયા બે અંક જોવાના, સાત નાના છે એટલે બે અંક જોવાના. તમને સમજાવ્યું વારંવાર કે આપણે એકમ દશક અને સો, તો સોના સ્થાનમાં અંક જુઓ છો તમે, તો પછી બે અંક જોવાના. તો બાર એકા બાર, બાર દુ ચોવીસ, બાર ત્રીસ છત્રીસ, બાર ચોક અડતાલીસ, બાર પંચુ સાહીઠ, બાર છ બોતેર. ચારમાંથી લે જાય તો બે, સાતમાંથી સાત જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા પાંચ, બાર એકા બાર, બાર દુ ચોવીસ. હવે પાંચમાંથી ચાર જાય તો એક, બે માંથી બે જાય તો શૂન્ય. હવે નવસો સિત્યાસી ભાગ્યા સોળ, તો હવે અહીંયા નવ નહીં જોવાના પણ બે અંક જોઈશું, તો બે અંક બને છે અઠાણું. તો આપણે સોળનો ઘડિયો અઠાણું આવે ત્યાં સુધી અથવા એના કરતાં સંખ્યા નાની આવે ત્યાં સુધી આપણે જોઈશું. તો સોળ એકા સોળ, સોળ દુ બત્રીસ, સોળ તરી અડતાલીસ, સોળ ચોક ચોસઠ, સોળ પંચુ એસી અને સોળ છ છન્નું. હવે આઠમાંથી છ જાય તો સાત અને આઠ બે વધે, નવમાંથી નવ જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા સાત. હવે સોળ એકા સોળ, સોળ દુ બત્રીસ વધી જાય છે ભાઈ એટલે આપણે સોળ એકા સોળ, સાત, સાતમાંથી છ જાય તો એક, બેમાંથી જાય તો એક, તો આ શું કહેવાય સેફ. હવે આઠસો ચોપન ભાગ્યા ચૌદ, તો ચૌદનો ઘડિયો બોલીશ, તો આપણે પંચ્યાસી આવે ત્યાં સુધી અથવા એનાથી નાની સંખ્યા આવે ત્યાં સુધી. તો ચૌદ એકા ચૌદ, ચૌદ દુ અઠ્યાવીસ, ચૌદ તરી બેતાલીસ, ચૌદ ચોક છપ્પન, ચૌદ પંચ્યાસી તેર અને ચૌદ છ ચોરાસી. પાંચમાંથી જ્યાં જાય તો એક, આઠમાંથી આ જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા ચાર, ચૌદ એકા ચૌદ, ચારમાંથી જ્યાં જાય તો શૂન્ય, એકમાંથી જાય તો શૂન્ય.
તો અહીંયા આપણે ભાગાકાર શીખ્યા દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે અને પેજ નંબર 125 વિશે જે માહિતી મેં સમજાવી આજે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવ્યો હશે તો આ રીતે ભાગાકાર કરવાના હવે પ્રયત્ન કરો એના દાખલા પેજ નંબર 125 આપણે હવે પછીના તાસમાં શીખીશું